અવશેષો કે સ્થળોની જાળવણી અને જાળવણીને લગતા કાયદાઓ એક સાથે બે બાબતો વણી લઈ અને આપણે વાત કરીએ તો આપણા ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળો છે જેને આજે નુકસાન થઈ રહ્યું છે, કોઈને કોઈ સ્થળ ઉપર હાનિ થઈ રહેલી છે, તો એને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ કાયદાઓ મોટા ભાગે આપણા વારસાની જાળવણીની સંદર્ભની વાત છે. તો એ જે વારસો વિવિધતા સભર છે એ વારસાની જાળવણી માટેના આ કાયદાઓ છે એ સરકારે અમલમાં મૂકેલા છે, જેમાં ઈસવીસન 1958ના સમયગાળા દરમિયાન ભારતીય સંસદે એક કાયદો ઘડેલો જેનું નામ છે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો. એ સંસદમાં પસાર કરીને પ્રાચીનતમ કલા છે, કલાકૃતિઓ છે, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય કે એને સાથે સંકળાયેલી કોઈ ઇમારત હોય એનું જતન, સંરક્ષણ અને રક્ષણ એ કરવું અને જાળવણી કરવી એ આ કાયદા અન્વયે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી પુરાતત્વ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ છે એ પૂર્વ મંજૂરી વગર ક્યારે જમીનની અંદર ઉત્ખનન કરી શકે અને એને કહેવાય ખોદકામ કરી શકે નહીં. સરકારની મંજૂરી વગર આપણી જમીન હોય છતાં પણ એનું ખોદકામ કરી શકતા નથી કે અથવા ખોદકામ કરતાં કોઈ આગળ લઈએ, ખોદકામ કરતાં કોઈ વસ્તુ મળી આવે તો પણ એ સરકારને સુપ્રત કરવાની રહે છે. એ આપણે જોઈએ તો કેન્દ્ર સરકારે ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. એક સૌથી અગત્યની બાબત એ કે આપણા જે પ્રાચીનતમ સ્મારકો છે એની જાળવણી માટે ઐતિહાસિક સ્થળો બને એની રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવે છે, જેથી કરીને એનું રક્ષણ થતું રહે અને એને લગતા કાયદાઓ ઘડવામાં આવે અને એની જાળવણી કરવા માટેની જવાબદારી ભારતીય પુરાતત્વ ખાતાને સોંપવામાં આવેલી છે. કોને સોંપવામાં આવી છે? ભારતીય પુરાતત્વ ખાતાને. કોની? રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને. ત્યાર પછી લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને વારસાની જાળવણી કરવી જોઈએ. કોઈ સરકાર કહે કે ન કહે, આપણે આપણી મન દ્વારા આપણે આપણી જવાબદારી છે એ સ્વીકારીને પણ આ વારસાનું સંરક્ષણ અને જતન કરવું એ આપણી અગત્યની મહત્ત્વની ફરજ કહી શકાય. ત્યાર પછી પુરાતત્વ ખાતું છે એ વિવિધ પ્રકારના સ્મારકોની ચોક્કસ પ્રકારની પદ્ધતિ દ્વારા એની જાળવણી કરે છે. કોઈ નવા નવા સંશોધનો થકી એને નુકસાન ન પહોંચે એની સાફ સફાઈ થાય એ પદ્ધતિ દ્વારા આ રાષ્ટ્રીય સ્મારકો છે એની જાળવણી કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી વિવિધ પ્રકારના ઐતિહાસિક ઇમારતો છે એનું સ્મારકન કરતી વખતે ક્યાંય પણ નુકસાન ન થાય અથવા એની કાળજી રાખવામાં આવે, કોઈ એને હાનિ ન પહોંચાડે, કોઈ તોડી ન નાખે, સાફ કરતાં કરતાં મૂર્તિ હોય તો મૂર્તિ ભાંગી ન જાય એ જોવાની જવાબદારી પણ એમાં તકેદારી રાખવી પડે છે, એ પ્રયત્ન થઈ રહ્યા છે. આપણા ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ છે તે આજે 5000 કરતાં પણ વધુ જે ઐતિહાસિક કે પ્રાચીન સ્મારકો છે એની જાળવણી કરવાનું કામ કરે છે અને આ ખોદકામ કરતાં મળી આવેલા અવશેષો છે એની જાળવણી કરે છે, સંશોધન કરે છે અને લોકોને માહિતગાર કરે છે. એવા પ્રકારની આ આપણા ઐતિહાસિક સ્થળો સંદર્ભની માહિતી છે. એને લગતો આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા નદી પર એક બંધ બાંધવામાં આવ્યો હતો, એનું નામ છે નાગાર્જુન બંધ. અને આ નાગાર્જુન બંધ બાંધવાને કારણે યોજના કહેવાય, એ યોજનાને કારણે સંગેશ્વર મંદિર અને બીજું છે પાપનાશક મંદિર, આ બે મંદિરો પાણીની અંદર ડૂબી ગયા. પાણી ભરાણું એટલે મંદિરો પાણીની અંદર ડૂબી ગયા એટલે પુરાતત્વ ખાતાએ એવી વિચારણા હેઠળ પુરાતત્વ ખાતું છે એને સહી સલામત બીજા સ્થળે ખસેડ્યા છે, સ્થળાંતર કર્યું કહેવાય. તો એ સ્થળાંતર ક્યાં કર્યું હતું કે મહેબૂબનગરની અંદર આવેલ આલમપુરની અંદર આ બંને મંદિરોને જે તે હાલતમાં પાછા ખસેડવામાં આવેલા, જેથી આપણે એનો ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ છે કાયમ જાળવણી કરી શકીએ. આ ઉપરાંત હમણાં આપણે વાત કરતા હતા કે આજે તાજમહેલ
ચમક જળવાય રહે અને એ કાળો ન પડે એટલા માટે તેની વારંવાર સાફ સફાઈ થાય. અને તે કાળો પડી રહ્યો છે એની પાછળનું એક કારણ છે મથુરાની રિફાઇનરી, તેની જે કોલસી ઉડે છે એ તાજમહેલ ઉપર પડે અને તેના કારણે એ કાળો પડી રહ્યો છે. તો એ જે કાળો ન પડે એ માટેના પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો એ છે એની જાળવણી સંદર્ભે મહત્ત્વની ઐતિહાસિક બાબતો.